કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે અપાયેલા બંધના એલાનના પગલે વલસાડ જિલ્લાના પહાડીનગરમાં કોંગ્રેસે કાર્યકર્તાઓએ રોડ ઉપર ઉતરી આવી દુકાનદારોને અપીલ કરતા બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે અપાયેલા બંધના એલાનને પહાડીમાં દુકાનદારોએ પણ સ્વયંભૂ રીતે બંધ પાળ્યો હતો. પહાડી નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ નીતિન પટેલ, તાલુકાના કાર્યકારી પ્રમુખ મેહુલ વશી તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ સતીશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્ય બબલીબેન પટેલ તેમજ પાલિકાના નગરસેવકોએ વહેલી સવારે જ પહાડી શહેરમાં રોડ ઉપર ઉતરી આવી દુકાનદારોને બંધના એલાનને સહકાર આપવા વિનંતી કરતા દુકાનદારોએ પણ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના બંધના એલાનમાં દુકાનોએ બંધ પાળી સહકાર આપ્યો હતો. જોકે પહાડી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પીએસઆઈ આરપી સોલંકી સહિતના સ્ટાફે પણ શહેરમાં પેટ્રોલિંગ રાખ્યું હતું. જ્યારથી સત્તામાં આવી તે વખતે આ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એવું કહ્યું કે 7 દિવસમાં મોંઘવારી દૂર કરીશ અને 100 દિવસમાં લોકોને રાહત આપીશ એવી વાતો કરેલી. એના અનુસંધાનમાં જે 4 વર્ષ પૂરા થાય છે, મોંઘવારી આસમાને વધી રહી છે અને એના એમાં આજે ડીઝલ અને જે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે એ જોઈને લોકો પણ આજે અમને સપોર્ટ કરી રહ્યા છે. સવારે 7 વાગે હું અહીંયા પાર્ટીમાં આવ્યો તે વખતે 2-4 દુકાનવાળા ખુલ્લા હતા, તે લોકોને વાત કરી અને અમારા બિપિનભાઈની આગેવાની બિપિનભાઈ ખુદ એકલા નીકળેલા અને જોયું તો આજે એટલો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે કે કદાચ મેં 14 વર્ષ કોંગ્રેસના પ્રમુખ કર્યા અને 40 વર્ષ રાજકારણનો છે. પહેલું આજે જોઉં છું કે પહાડી શહેરમાં લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યો છે એ આજે પહાડીની જનતાને હું ધન્ય આપું છું. એટલા ખાતર કે જે મોંઘવારી થઈ રહી છે એ ખરેખર દુઃખદરૂપ છે અને એના સંદર્ભમાં આજે લોકોનો જે સહકાર બની ગયો છે એ લોકોને પણ અભિનંદન આપું છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આખા ભારત દેશમાં બંધનું એલાન આપવામાં આવેલું અને એ એલાન તમે જાણો છો કે કેટલી મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધી ગયા છે, જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફૂડના ભાવ અડધા થઈ ગયા છે છતાં બી અહીંયા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને દરેકે દરેક વસ્તુની મોંઘવારી એટલી બધી, પેટ્રોલ ડીઝલના ભાવના લીધે દરેકે દરેક વસ્તુમાં એટલી બધી મોંઘવારી વધી રહી છે કે એટલી અસહ્ય છે કે પબ્લિકને આજે કંઈ બી પરવડતું નથી અને એના વિરોધમાં અને એને જાગરણ માટે અમે આજે બંધનું એલાન કરેલું અને પહાડી વેપારી મંડળ અને બીજા બધા મંડળો તરફથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને બધાએ સ્વયંભૂ બંધ રાખ્યું છે. બધાને ખબર છે કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે અને પૈસા ત્રાહીમામ પોકારી રહી છે, યુવાનોને નોકરી નથી મળતી, ભણેલાઓને ભણવા માટે સારી કોલેજોમાં એડમિશન માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે, શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આ બંધનું એલાન આપેલું હતું અને એ અહીંયા પહાડી ખાતે પબ્લિકના સાથથી અમને ખૂબ સરસ રીતે અત્યાર સુધી તો બંધ છે. મુખ્ય મુદ્દો મોંઘવારીનો છે, એના સાથે પેટ્રોલ ડીઝલના જે ભાવો વધેલા છે તે કમરતોડ છે. છતાં પણ આ માહોલમાં પણ અમોએ વિનંતી કરી, પહાડી નગરની મોટી મોટી સંસ્થાઓ છે, એપીએમસી માર્કેટના છે, કેરી માર્કેટવાલા છે, વેપારી મંડળ છે, એ તમામને મેં નમ્ર વિનંતી કરી છે કે હાલમાં જે મોંઘવારી છે એ મોંઘવારી કમરતોડ છે, એ કોઈને પોસાય તેવી નથી. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ આપણે જોઈ રહ્યા છે કે 100 રૂપિયાના પાસે પહોંચવાની તૈયારીમાં છે. આ કમરતોડ સાથે સાથે ખેડૂતો છે કે ખેડૂતોને વીજળી મોંઘી મળે છે, એટલા બધા કારણો છે કે જે કારણોસર પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલી છે. પ્રજાને કોઈ એક એવો લક્ષણ નથી દેખાતા જેનાથી ભારતીય જનતા પાર્ટીના હાલના શાસનથી ખુશ થાય અને આજે ખુશી નથી થતી તેના માટે પ્રજાને જાગૃત કરવા માટે હું આજરોજ નીકળ્યા છે. ભારત બંધનું જે એલાન છે એના અંદરમાં આજે અમે પહાડી તાલુકા અને પહાડી શહેર કોંગ્રેસ સમિતિ વતી પહાડી શહેરના અંદરમાં આજે અમારા પહાડી તાલુકા અને શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને લાગતા વળગતા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ તમે નીકળ્યા છે. પણ આપ જોઈ શકો છો કે પહાડીના કોઈપણ એરિયાના અંદરમાં કોઈપણ દુકાનો આપણને ચાલુ છે જોવા નથી મળતી. હા, આ સંજોગોમાં પણ અમે એટલું વિચારીએ છીએ કે કોઈ માણસ માંદો તાતો પડ્યો હોય એવું કંઈ તકલીફ ના પડે એટલા માટે મેડિકલને અમે છૂટ આપી છે, સ્કૂલોને તકલીફ નહીં પડે એટલા માટે અમે ચાલુ રાખી છે, એમની એક્ઝામ નહીં બગડે એના સાથે સાથે હોસ્પિટલો છે. ટૂંકમાં અમે એટલો વિચાર કરીએ છીએ કે પ્રજાને જે પડતી મુશ્કેલીઓ છે તેના સામે જાગૃત થવાનું છે અને જે પ્રજાને મુશ્કેલી ખરેખર પડે છે જેના અંદરમાં કોંગ્રેસનો કોઈપણ જાતનો ભાગ નહીં હોય તેવા ભાગમાં અમે પ્રજાની સાથે છીએ. જય હિન્દ, જય ભારત.